ફાર્મસીના પેઇન સેગમેન્ટની પ્રોડક્ટ્સ ડીએક્સ પેઇન સિરીઝ વિશે વાત કરીશું. ડીએક્સ પેઇન સિરીઝની અંદર છે ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટ, જે બે સાઇઝિસમાં અવેલેબલ છે, 50 ગ્રામ્સ અને 25 ગ્રામ્સ. આના પછી છે ડીએક્સ પેઇન ઓઇલ છે, જે 50 ml નું છે. એના પછી છે ડીએક્સ પેઇન ચૂર્ણ 100 ગ્રામનું છે. આના સિવાય છે ડીએક્સ પેઇન કેપ્સ્યુલ, જે 60 કેપ્સ્યુલનું પેક આવે છે. હવે ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટ જે છે એ પરિવાર ફાર્મસીની સેકન્ડ મોસ્ટ પ્રોડક્ટ છે. અને આ ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટ બનાવવા પાછળની જે સ્ટોરી છે એ પણ ખૂબ રસપ્રદ છે. મારા પપ્પા જ્યારે ખૂબ નાના હતા ત્યારે એમ એક્સિડેન્ટલી કૂવામાં પડી ગયા હતા અને એમને જે સાથળથી લઈ અને પગ સુધી બહુ બધા ફ્રેક્ચર્સ થઈ ગયા હતા, મલ્ટી ફ્રેક્ચર્સ હતા. અને હાડકાના જે ટુકડા છે આટલી સાઇઝમાં સાથળથી લઈને પગ સુધી આટલી નાની નાની સાઇઝના ટુકડા થઈ ગયા હતા. એ વખતે ડૉક્ટર્સે એમને પગમાં બહુ બધા ઓપરેશન્સ કર્યા હતા. ઓપરેશન્સ પછી પણ એમના જે ઓપરેશનમાં પણ એટલા બધા કોમ્પ્લિકેશન્સ હતા કે સળિયો આડો થઈ ગયો હતો, સળિયો કાઢતી વખતે જે સ્ક્રૂ હતો એ અંદર રહી ગયો હતો, એના લીધે એમના પગમાં રસી થઈ ગયા હતા. ઇવન ડૉક્ટર્સે પણ એમને એવું કીધું હતું કે તમે ક્યારેય લાકડી વગર નહીં ચાલી શકો. પણ એમનું રીડિંગ એટલું બધું સારું હતું, જ્યારે પણ એ ખાટલામાં હતા તો એમણે સતત રીડ કર્યું અને પોતાને કેવી રીતે સારું કરવું એ વિશે એમણે બહુ બધું રિસર્ચ કર્યું, વાંચીને એમણે રિસર્ચ કર્યું. જ્યારે ડૉક્ટર્સ તમને કહી દે કે તમે ઠીક નહીં થઈ શકો ત્યારે તમે પોતાના ડૉક્ટર્સ બની જાઓ છો. અને એ જ કામ એમણે કર્યું અને પોતાને કેવી રીતે ઠીક કરવા તેના માટે બહુ બધું એમણે રીડ કર્યું અને એમના માટે જે પણ થઈ શકતું હતું એ બધું જ કર્યું. એમણે લાકડી વગર ચાલવાની પ્રેક્ટિસ, સૂર્ય નમસ્કારથી લાકડી વગર ચાલતા તો થઈ ગયા, પરંતુ આ બધી પ્રોસેસ પછી પણ એમના બોડીમાં જે પેઇન હતો એ ક્યારે ઓછો ન થયો. જ્યારે પણ ઠંડી વધે, ઇવન થોડું પણ ચાલે તો એમને શરીરમાં જે પેઇન હતો એ ક્યારે જતો નહોતો અને સતત પેઇન થયા કરતો હતો. તો આ પેઇનને દૂર કેવી રીતે કરવો એના માટે એમણે ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટ છે એ પોતાના માટે બનાવેલી હતી અને ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટનો એ રોજે જ યુઝ કરતા હતા. હવે જ્યારે આજુબાજુના લોકોને પણ ખબર પડે કે આને દુખાવો આનાથી મટી ગયો છે તો એમણે પણ માંગવાનું ચાલુ કર્યું કે મને આપો ને લગાવવા માટે. અને આ જ્યારે માંગ વધતી ગઈ અને ત્યારે ચાલુ થયું ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટનું લાર્જ સ્કેલ પ્રોડક્શન. હવે આ છે ડીએક્સ પેઇન ઓઇલ છે. ડીએક્સ પેઇન ઓઇલ જે છે એ ડીએક્સ પેઇન ઓઇન્ટમેન્ટનું જ એડવાન્સ વર્ઝન છે. એટલે કે આનો જે બેઝ છે તે ઓઇલ બેઝ છે, એટલા માટે તે સ્કિનમાં ઇઝીલી પેનિટ્રેટ થઈ જાય છે અને દુખાવામાં જલ્દી આરામ આપે છે. કોઈપણ પ્રકારના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય, મસલ્સ પેઇન હોય, સ્પોન્ડિલાઇટિસ હોય, ઘૂંટણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, દરેક પ્રકારના દુખાવામાં ડીએક્સ પેઇન ઓઇલના માલિશથી તરત જ આરામ મળે છે. હવે ડીએક્સ પેઇન ઓઇલ જે છે આના સિવાય તમે જ્યારે ખૂબ થાકી ગયા હોય અને જો તમને કમરનો કે પગનો દુખાવો થતો હોય અને તમે ડીએક્સ પેઇન ઓઇલ લગાડો છો તો તેનાથી તમને ખૂબ સારી ઊંઘ આવી જાય છે. અને ઇવન ડાયાબિટીસના પેશન્ટ કે જેમને રોજ રાતના પગમાં કળતર થતી હોય છે તે લોકો પણ જો ડીએક્સ પેઇન ઓઇલનું માલિશ કરે તો તેમને પણ ખૂબ ફાયદો થાય છે. હવે આપણે આજે વાત કરી ત્રણેય પ્રોડક્ટ, એ ત્રણેય એક્સટર્નલ પ્રિપરેશન છે. એક્સટર્નલ પ્રિપરેશનનું લિમિટેશન એ છે કે જ્યારે પણ તમે એક્સટર્નલ પ્રિપરેશન અપ્લાય કરો છો તો તમને દુખાવામાં આરામ આપે છે, પરંતુ તે દુખાવાનું કારણ જે છે તેને નથી મટાડતો. એટલે તમે જ્યારે પણ દુખાવો થાય અને તમે એક્સટર્નલ પ્રિપરેશન અપ્લાય કરો તમને દુખાવામાં આરામ મળી ગયો, પરંતુ એ દુખાવો બંધ નહીં થાય, તમને સતત દુખાવો જે અમુક ઇન્ટરવલ પછી જે આવતો હોય છે એ આવતો જ રહેશે. પણ જે ડીએક્સ પેઇન ચૂર્ણ અને ડીએક્સ પેઇન કેપ્સ્યુલ છે એ દુખાવાના કારણને મટાડે છે. કેવી રીતે? તો જે કોઈપણ પ્રકારનો સાંધાનો કે મસલનો પેઇન છે એ હંમેશા વાયુ પ્રકોપના લીધે થતો હોય છે. જ્યારે પણ બોડીમાં વાયુ પ્રકોપિત થાય છે ત્યારે આપણને દુખાવાનો અનુભવ થતો હોય છે, દુખાવો થાય છે, સોજા આવે છે, એ બંને કન્ડિશનમાં બોડીમાં વાયુ પ્રકોપિત થયેલો હોય છે. હવે ડીએક્સ પેઇન ચૂર્ણ અને ડીએક્સ પેઇન કેપ્સ્યુલ એ બંનેના ઇન્ગ્રેડિયન્ટ એ પ્રકારે ડિઝાઇન કરેલા છે કે એ બોડીનું જે પ્રકોપિત વાયુ છે એનું શમન કરે છે અને દુખાવાનો દૂર કરે છે, એની સાથે સાથે દુખાવાના કારણને પણ દૂર કરે છે. અને ડીએક્સ પેઇન કેપ્સ્યુલ અને ડીએક્સ પેઇન ચૂર્ણનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને બતાવું. તો ડીએક્સ પેઇન ચૂર્ણ જે છે એને તમારે એક અથવા બે ચમચી સવાર અને સાંજ બે વખત દૂધ સાથે અથવા તો પાણી સાથે તમને જે અનુકૂળ આવે એ રીતે લેવાનું છે. અને ડીએક્સ પેઇન કેપ્સ્યુલ છે એક અથવા બે કેપ્સ્યુલ સવાર સાંજ પાણી સાથે લેવાની છે. અને આ જે બંને પ્રોડક્ટ છે એ તમને દુખાવામાં ખૂબ જ સારો ફાયદો કરશે, ઇવન બોડીમાં વાયુ શમન થશે, એટલા માટે આની સાથે દુખાવાની સાથે સાથે કોન્સ્ટિપેશનમાં પણ આરામ આપશે. પરિવાર ફાર્મસીની પેઇન મેનેજમેન્ટ સેગમેન્ટની આ પ્રોડક્ટ ખૂબ અસરકારક હોવાનું એકમાત્ર કારણ એ છે કે એ મારા પપ્પાએ પોતાના યુઝ માટે બનાવેલી હતી. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના યુઝ માટે કંઈ પણ બનાવે તો એ પ્રોડક્ટમાં અથવા એ વસ્તુમાં ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ નથી હોતું, એટલા માટે જે ખૂબ જ સારું એનું ફોર્મ્યુલેશન છે અને તે ખૂબ જ અસરકારક છે.
જો તમે પણ પરિવાર ફાર્મસીની પેઇન સેગમેન્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરી હોય એ તમને કેવી લાગી એ તમે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, કેમ કે તમારો દરેક અભિપ્રાય અમારા માટે ખૂબ મહત્વનો છે. થેન્ક યુ.